सरस्वति नमस्यामि चेतनां हृदि संस्थितां। आ ओपन माइक ने शुरू करिए तो शुरुआत में तो आप बताने नमस्कार प्रतिभा गुजराती नी अंदर आपड़ू सौथी पहलू पगलू के आपड़े लोको प्रतिभा गुजराती साथे जोड़ायेला छे अने आजनो आपड़े ओपन माइक आपड़े माणी रहिया छे अने आ ओपन माइक नी आपड़े शुरुआत करवा जई रह्या तो आप सौने मारो परिचय आपता जणावुं के मारुं नाम दर्शन जेठवा छे अने जे आ प्रतिभा राइटर कम्युनिटी छे तेनो फाउंडर छू लेखक पण छू एटले लेखक तो एक शौक थी छू पण हूँ तमने वात करूँ तो इंजीनियरिंग में छू पण करूँ छू तो साथे खूब ज आप सौनी साथे मने वात करवानो मौको मळी रह्यो छे त्यारे आजनो आपणे प्रतिभा गुजराती मंचनो आपणे ओपन माइक शुरुआत करिए। आप ओपन माइक नी अंदर शू शू करी शको तो ओपन माइक नी अंदर તમે તમારી સ્વરચિત રચના પણ રજૂ કરી શકો, તમે સારા એવા પાઠક હોય તો કોઈ બીજાની લખેલી રચના હોય જે કોઈ સારા સારા લેખકો થઈ ગયા તો એમનું સાહિત્ય તમે રજૂ કરવા માંગતા હોય તો તેમનું નામ બોલીને તમે એ કવિતાને કે કોઈ પણ રચનાને તમે સમક્ષ રજૂ કરી શકો। બીજી વસ્તુ કે જરૂરી નથી કે તમે રચના જ અહીંયા રજૂ કરો, ઘણી વખત અમુક લોકો પોતાના મનની વાતો પણ લઈને આવ્યા હોય છે તો ઓપન માઇક છે, ઓપન માઇકની અંદર એક ખૂબ જ સુંદર આપણને એ પ્લેટફોર્મ મળી રહે છે તો આપણે શરૂઆતથી આપણી સાથે જોડાયેલા અને પ્રતિભા મંચ સાથે પ્રતિભા હિન્દી સાથે તો હું કહી શકું ને કે ઘણા મહિનાથી જોડાયેલા છે અને તેઓની આપણને હું થોડુંક એવું નાનું એવો પરિચય તમને આપી દઉં કે તેઓ ભરૂચમાં પોતે કન્ઝ્યુમર કોર્ટમાં જજ છે, સાથે તેઓ લેખન કળામાં પણ ખૂબ જ આગળ છે, કોમેડી પણ ખૂબ જ સારી કરે છે અને નૃત્યમાં પણ તેમનો ખૂબ જ સારો એવો ઇન્ટરેસ્ટ છે, પણ હાલ ઉંમરને જોતા તેઓએ નૃત્યને છોડ્યું હોય એવું લાગે છે। આપણે તેઓને આમંત્રિત કરીએ કે આપણી વચ્ચે ખૂબ જ સિનિયર લેખક કવિતા મોદીજી આપણી વચ્ચે રજૂ છે, આપણી સાથે છે, તો હું તેમને આમંત્રિત કરીશ કે આ પ્રતિભા મંચ પ્રતિભા ગુજરાતીમાં આ સૌ પ્રથમવાર ઓપન માઇક થવા જઈ રહ્યો છે ત્યારે આપ આપના શબ્દોથી આ પ્રતિભા ગુજરાતી મંચને શોભાવો અને આપના આપ ખૂબ જ મોટા છો તો આપના સાથે આશીર્વાદ પણ જોઈશે કે આ પ્રતિભા મંચ છે આજે જે કોઈ પણ લેખકો સાથે આવ્યા છે તો તેમનું ખૂબ જ સારું એવું ઉત્કર્ષ થાય અને પ્રતિભા મંચ હંમેશા લેખકોને ઉન્નતિ માટે પ્રેરિત કરતો રહે તેવા આશીર્વાદ સાથે આપને હું વિનંતી કરીશ કે આજના ઓપન માઇકની પહેલી કૃતિ પહેલી રજૂઆત આપ લઈને આવો। કવિતા મોદીજી જી નમસ્કાર દર્શનભાઈ, આપે ખૂબ સરસ મારું દર્શન કરાવ્યું આપના શબ્દોથી અને મને ખૂબ આનંદ થાય છે કે તમે આપણી માતૃભાષા ગુજરાતીને લઈને, બાકી હું તમને હિન્દીમાં પ્રતિભા રાઇટર તરીકે હું ઘણા સમયથી જાણું છું એટલે મેં તમને સવાલ પણ કરેલો કે આપણે તો જોડાયેલા જ છે પણ તમે ગુજરાતી ચાલુ કર્યો છે તો મારે વાય નોટ મી ઓલ્સો, એટલે હું તમારી સાથે જોડાઈ આપણી માતૃભાષા આપણે આપણી દેશ ને એને આપણે ગૌરવ આપવું જ જોઈએ એટલે ગુજરાતીમાં આવું ગ્રુપ ચલાવવા આવી કોમ્યુનિટી બહુ ઓછી હોય છે અને હિન્દીમાં તો રોજે રોજ કૃતિનો સબ્જેક્ટ મુકાયને રોજે રોજ સર્ટિફિકેટ મળે એટલે આજે દર્શનભાઈ તમે પહેલ કરી છે આપણા ગુજરાતી ભાઈઓ માટે બહેનો માટે, તો હું તમને પહેલાં મારા હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે તમે ખૂબ સરસ શરૂઆત કરી છે અને આજે ઓપન મિકમાં હું પ્રથમ તમે મારો પરિચય આપ્યો અને હું પ્રથમ કૃતિ મારી રજૂ કરીશ। અત્યારે ખાલી એક વસ્તુ જરા કહેવા માંગીશ કે મેં મારી પોતાની પુસ્તક ગુજરાતી આંસુ ઉધાર મળે જો કોઈના શીર્ષકથી બધી સત્ય ઘટના પર આધારિત પુસ્તક લખી છે અને એક અંગ્રેજી પુસ્તક સેકન્ડ ચાઇલ્ડહુડ એના લેખક છે અમેરિકાના મનીષ શાહ, એનું પુસ્તકનું મને ટ્રાન્સલેશન કરવાનો મોકો મળ્યો હતો અને એનું મેં બીજું બાળપણ
કરીને આખી પુસ્તકનું ટ્રાન્સલેશન પણ મેં ગુજરાતીમાં કર્યું છે. એ ખાલી આટલું જાણ ખાતર મેં કીધું કે લેખિકા તરીકે મેં મારી પોતાની પુસ્તક એક લખી છે. હવે અત્યારે આપણે જે કોરોનાનું જે ચાલે છે એના અનુસંધાને મેં એક કવિતા લખી હતી. હોળીમાં આપણે જે રમતા હતા તો આ કોરોનાને લીધે જે ડિસ્ટર્બન્સ થયું હતું તેના અનુસંધાનમાં મેં એક કવિતા લખી હતી. તો શીર્ષક છે હોળીમાં ના ઉડે રે ગુલાલ, હોળીમાં ના ઉડે રે ગુલાલ, કે કોરોનાએ કરી છે ધમાલ, કેવી મચાવી છે ધમાલ. હોળીમાં ના ઉડે રે ગુલાલ, કે કોરોનાએ કરી છે ધમાલ, કેવી મચાવી છે ધમાલ. કે હોળીમાં ના ઉડે રે ગુલાલ, માસ્ક પહેરીને મો છુપાવવાનું છે તો કેવી રીતે ગોરીનું ગાલ કરું ગુલાલ. માસ્ક પહેરીને મો છુપાવવાનું છે તો કેવી રીતે ગોરીનું ગાલ કરું ગુલાલ. કે કોરોનાએ કરી છે ધમાલ, કેવી મચાવી છે ધમાલ. ફેંકી ફેંકીને રંગને ઉડાડે છે, ફેંકી ફેંકીને રંગને ઉડાડે છે, કે કોઈ આગળ આવતું જ નથી. કે કોરોના બન્યો છે જંજાળ, કે કોરોના બન્યો છે જંજાળ, કે હોળીડામાં ના ઉડે રે ગુલાલ, કોરોનાએ એ મચાવી છે ધમાલ. બે બે મિનિટમાં હાથ ધોવાના, બે બે મિનિટમાં હાથ ધોવાના, કેવી રીતે ગોરીના રંગીએ રે ગાલ. બે બે મિનિટમાં હાથ ધોવાના, કેવી રીતે ગોરીના રંગીએ રે ગાલ. કે કોરોનાએ કેવા કર્યા છે હાલ, ઘોળીડામાં ના ઉડે રે ગુલાલ, હોળીડામાં ના ઉડે રે ગુલાલ. બે બે મીટરના અંતરે રહેવું પડે છે, બે બે મીટરના અંતરે રહેવું પડે છે, એ જ તો સૌથી મોટી છે ઢાલ, એ જ તો સૌથી મોટી છે રે ઢાલ. કે કોરોનાએ કેવી કરી છે ધમાલ, કે કોરોનાએ કેવી કરી છે બબાલ. કે હોળીડામાં ના ઉડે રે ગુલાલ, કે હોળીડામાં ના ઉડે રે ગુલાલ. કેવી રીતે મચાવાય ધમાલ, કેવી રીતે મચાવાય ધમાલ. ના કોઈ ઢોલક ના કોઈ વાજા, ના કોઈ ઢોલક ના કોઈ વાજા, ના મસ્તી ના કોઈ ધમાલ. આ વખતે બધું જ બંધ, આ વખતે બધું જ બંધ. કે કોરોનાએ કરી છે ધમાલ, હોળીડામાં ના ઉડે રે ગુલાલ, હોળીડામાં ના ઉડે રે ગુલાલ. કેવી રીતે મચાવે ધમાલ, કેવી રીતે મચાવે ધમાલ. બસ લઈ લો દવા ઇમ્યુનિટીની, બસ લઈ લો દવા ઇમ્યુનિટીની. ના જુઓ મીઠાઈ કે ના થાળ, કે ના જુઓ ફરસાણ કે ના પકવાન. ના જુઓ મીઠાઈ કે ના થાળ, કે ના જુઓ ફરસાણ કે પકવાન. કે કોરોનાએ કરી છે ધમાલ, કોરોનાએ કરી છે બબાલ. હવે કેવી રીતે મચાવીએ ધમાલ, કે હોળીડામાં ના ઉડે રે ગુલાલ. કે કોરોનાએ કરી છે ધમાલ, કે કોરોનાએ કરી છે બબાલ. થેન્ક યુ. મારું આ કોરોનાનું હોળીડામાં મેં લખેલ કાવ્ય પ્રસ્તુત કર્યું છે દર્શનભાઈ. ખૂબ જ સુંદર આપણને કાવ્ય સાંભળવા મળ્યું. અને આ કાવ્ય જોવા જઈએ કે હોળીમાં ન ઉડે રે ગુલાલ, તો હકીકતે આજે કોરોનાનો સમય જે જેટલો પણ વીત્યો છે એના માટે આપણે એવું કહી શકીએ કે પ્રભુ આવો જે સમય છે એ ફરી પાછો ના આવે. અને આપણે એવી જ પ્રાર્થના કરીએ કે વિશ્વની અંદર બધાને સ્વાસ્થ્યને લઈને જે કંઈ પણ સમસ્યાઓ છે એ ભગવાન દૂર કરે. અને સૌથી પાછા જે કોઈ પણ છે, જે કોઈ પણ વ્યક્તિઓ છે, જે કોઈ પણની ફેમિલીમાંથી કોઈ એવું મુખ્ય વ્યક્તિ દૂર થયું છે, તો તેમને પ્રભુ બળ આપે કે તેઓ પોતાનું આવનારું જીવન સારી રીતના જીવી શકે. કારણ કે આજે કોરોનાનો સમય હતો જે વીતી છે બધા માટે, એ ખૂબ જ આપણે જોવા જઈએ તો ખૂબ જ દુઃખદ સ્થિતિ સૌ માટે હતી.
તમે સમાજ ઉપર લખી રહ્યા છો અને જે આ સમાજ ઉપર આપનું લખવાનું જે છે, ખાસ કરીને મારી વાત કરું તો મને ખૂબ જ ગમે છે, કારણ કે હું તો તમને ઘણા ઓપન માઇકથી સાંભળી રહ્યો છું અને આજે આપણી સાથે ગુજરાતના પણ લેખકો, સાહિત્યકારો, નવોદિત કલાકારો જોડાયા છે, તો તેમને પણ આપની જે આ કવિતા છે એ ખૂબ જ સારી લાગી હશે. તો હું કૌશલભાઈને હું પૂછીશ કે તમને કેવી કવિતા લાગી? ખૂબ જ સુંદર એમણે કવિતા કીધી છે અને ખૂબ જ આમ જે અત્યારનો માહોલ હતો કોરોનાનો એ પ્રમાણે એકદમ સરસ અને સચોટ કહી શકીએ જેને આપણે, કે કોરોનામાં ના ઉરે રે ગુલાલ, એટલે એ ગુલાલ જે આપણે ગુલાલથી રમતા હતા અને આ વખતે બિલકુલ પુરાઈ ગયા હતા, તો એ વાતને એમણે બહુ સુંદર રીતે રજૂ કરી છે. ખરેખર ખૂબ જ સુંદર કૃતિ, ખૂબ જ સુંદર રીતે જોવા જઈએ તો કૌશલભાઈ, ગુલાલ છે એક આનંદનું પ્રતીક છે, હોળી છે એ આનંદનો તહેવાર છે જેમાં એકબીજા મળીને ખૂબ જ આનંદ કરતા હોય છે. તો કવિતા મેમની જે આ રચના છે એ સાંભળીને એવું ફીલ થાય કે એમણે હોળીનું તો ખાલી દ્રષ્ટાંત આપેલું છે, પણ એ વાત કરી રહ્યા છે જે માનવ જીવનના આનંદો હતા, એ જે આપણા અંદરના જે લાગણીઓના જે ફુવારા હતા એ ઉડવાનું બંધ થઈ ગયું, એ ગુલાલ રૂપે જે છલકાતા હતા, એકબીજાને ઘરે જાતા, એકબીજાને મળતા, મેળાઓ થતા, બધા એકસાથે મિત્રો સાથે મળતા, તો એ જે આપણા અંદરના જે અંતરના ગુલાલ હતા એ ગુલાલ ઉડવાના બંધ થયા, એના ઉપર કવિતા મેડમે લખ્યું હોય એવું મને લાગ્યું. કૌશલભાઈ તમને શું લાગ્યું? ના, ખરેખર એવું લાગ્યું અમને, એમની પ્રસ્તુતિ એક આગવી સ્ટાઇલ હતી એમની પ્રસ્તુત કરવાની, એ ઉમળકા અને એનર્જી સાથે આટલી ઉંમરે, ખરેખર અદ્ભુત, ખૂબ જ સુંદર. અને આ જ સાથે કવિતા મેમ હવે આપને એક જજની ખુરશી સોંપી છે અને હવે તમે જે અમારી સાથે જોડાયેલા જે કલાકારો છે, નવોદિત સાહિત્યકારો છે, તો તેમની આપ કૃતિ સાંભળશો અને તેમના ઉપર અચૂકથી આપ કોમેન્ટ કરશો અને તેમને માર્ગદર્શન આપશો, અને આજે હું પણ મારી કૃતિ રજૂ કરીશ તો મારે પણ તમારું માર્ગદર્શન જોશે, આગળ વધીશું. તો આજ સાથે આપણે આગળ વધીશું અને આપણી સાથે કૌશલભાઈ પુરાણી, જેમને નિશબ્દ પણ કહેવામાં આવે છે, તેમનું તખલ્લુસ છે, તો આપણા પ્રતિભા ગુજરાતી સાથે જોડાયેલા છે, તો હું તેમને આ મંચ ઉપર આમંત્રિત કરીશ કે તમે આ મંચ ઉપર તમારી જે રચના છે તે અમારી સાથે શેર કરો અને આ પ્રતિભા મંચને શોભાવો. કૌશલભાઈ પુરાણી, ધન્યવાદ. પ્રથમ તો પ્રતિભા મંચને ખૂબ ખૂબ આભાર કે એમણે મને આ મંચ પ્રોવાઈડ કર્યો. બીજું, હું પોતે સ્ટ્રક્ચર એન્જિનિયર છું અને એક એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ ફર્મમાં કામ કરી રહ્યો છું. લખવાનો શોખ નાનપણથી હતો, એટલે લગભગ 10મા ધોરણથી હું પણ લખી રહ્યો છું કોઇન્સિડન્સલી. અને એ પછી લખવાનું આગળ વધતા વધતા જ્યારે કોલેજમાં આવ્યા, ત્યારે કોલેજમાં આવ્યા પછી લખવાનું થોડું વધી ગયું અને એ પછી જેમ જેમ જીવનના અનુભવો થતા ગયા એમ એમ લખતા ગયા. હાલમાં હું ઘણા બીજા પણ આપણા જેવા મંચ સાથે જોડાયેલો છું અને ગુજરાતી અને હિન્દી બંનેમાં લખું છું. હવે મારો તખલ્લુસ માટે એક શેર રજૂ કરીશ, કે એમ જ નથી બની ગયો એ કૌશલ મટી નિશબ્દ, એમ જ નથી બની ગયો એ કૌશલ મટી નિશબ્દ, ગઝલની જેમ એણે પણ વહેંચાઈ જવું પડ્યું, ગઝલની જેમ એણે પણ વહેંચાઈ જવું પડ્યું. આહા, શું વાત છે, વાહ. હવે હાલમાં એક એમણે કવિતાજીએ જે રજૂ કરી, હાલની જે સંજોગો છે કોરોનાના, એમાં પર એક આશાવાદી ગીત ગઝલ લખી છે મેં, કે પણ એનું શીર્ષક છે પણ આવશે, કે મતલબ છે, જીવનનું સત્ય છે કે દુઃખ પછી સુખ પણ આવશે, જીવનનું સત્ય છે કે દુઃખ પછી સુખ પણ આવશે, પાનખર આવી છે તો પાછી વસંત પણ આવશે, પાનખર આવી છે તો પાછી વસંત પણ આવશે,
રહે છે ક્યાં બધું એક સરખું હંમેશને માટે રહે છે ક્યાં બધું એક સરખું હંમેશને માટે પાંદડા સુકાઈને પડશે તો નવા પણ આવશે પાંદડા સુકાઈને પડશે તો નવા પણ આવશે નિરાશાઓથી એમ હારી જવાનો હોય ના નિરાશાઓથી એમ હારી જવાનો હોય ના છે કાળી રાત તો ઉજળી શહર પણ આવશે છે કાળી રાત તો ઉજળી શહર પણ આવશે ભલે ને બાગ બગીચા આજ સૂના હો પડ્યા ભલે ને બાગ બગીચા હો સૂના પડ્યા વસંત જો આવશે નૂરો ચમન પણ આવશે વસંત જો આવશે નૂરો ચમન પણ આવશે અને છેલ્લો શેર છે જુદાઈ પણ જીવનનો એક તબક્કો હોય છે જુદાઈ પણ જીવનનો એક તબક્કો હોય છે વસંતની મોસમે પાછો પ્રણય પણ આવશે વસંતની મોસમે પાછો પ્રણય પણ આવશે જીવનનું સત્ય છે કે દુઃખ પછી સુખ પણ આવશે પાનખર આવી છે તો પાછી વસંત પણ આવશે સરસ 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 કૌશલભાઈ બહુ ફાઇન તમે એક આશાભરી કવિતા રજૂ કરી છે કે કોઈએ આ કોરોનામાં નિરાશ નથી થવાનું કે કોઈ પણ એ દિવસો એમના એમ રહેતા જ નથી કે એ જવાન જ છે એટલે આશા વ્યક્ત કરી છે કે આ દિવસો પણ જશે પાનખર આવી છે તો વસંત પણ આવશે દુઃખ આવ્યું છે તો સુખ પણ આવશે ખૂબ સરસ ખૂબ સરસ બધાના સમયને એકદમ અનુરૂપ કે બધાને મોટિવેટ કરો આશા આપો એવી રચના હતી ખૂબ સુંદર ખૂબ જ સુંદર કૌશલભાઈ આપનું આ રચના સાંભળીને મને પણ બે શબ્દો યાદ આવ્યા છે કે જુદા પડ્યા છે બે હૃદય તો જુદા પડ્યા છે બે હૃદય તો ક્યારેક પાસે પણ આવશે જુદા પડ્યા છે બે હૃદય તો એ પાસે પણ આવશે આજે ભલે ને જિંદગી જતી હોય આજે ભલે તો જિંદગી જતી હોય પણ આગલા જન્મમાં પાછી પણ આવશે બરાબર છે કૌશલભાઈ ના સમર્થન માં આપની કૃતિ પણ ખુબ સરસ રહી જરૂર જરૂર નહીં જરૂર મળશે જ મળશે જરૂર મળશું અને પ્રતિભા મંચ માટે તો હું કહેવા માંગુ છું કે હિન્દી હોય કે ગુજરાતી હોય આપ સૌની સાથે મને એટલી મજા આવે છે ખૂબ જ સુંદર હતું આપની આ રચના સાંભળીને ઘણા બધા લેખકો એવા હોય છે કે જેમની રચના સાંભળીને હૃદય સુધી પહોંચતી હોય અને એમાંના આપણી સાથે કૌશલભાઈ પુરાણી નિશબ્દ ખરેખર આપની રચના સાંભળીને એવું થયું કે નિશબ્દ તો થયા પણ સાચું કહું ને તો થોડા શબ્દો પણ મળ્યા અને એ શબ્દોથી જ મેં આ એક ઇન્સ્ટન્ટ બનાવેલી બે શાયરી આપની સમક્ષ રજૂ કરી અને ખૂબ જ મજા આવી તો કવિતા મેમનું પણ આપણે રિવ્યૂ લીધું તો હું આપણી સાથે જોડાયેલા છે ડોલી વાઢવાનીજી તો હું તેમને કહીશ કે આપને કૌશલભાઈ પુરાણી નિશબ્દની આ જે રચના છે કેવી લાગી આપના બે શબ્દો અમને કહો જય શ્રી કૃષ્ણ સૌથી પહેલા તો જેવું દર્શન સરે કીધું મને બહુ જ બીક લાગતી હતી કારણ કે અમારો પહેલો ઓપન માઇક છે પણ અત્યારે કૌશલ સર અને કવિતા બેન ની વાતો સાંભળીને અને એ લોકો જોડે મળીને બિલકુલ પરિવાર જેવું જ લાગી રહ્યું છે કે અહીં આગળ કોઈ કોઈને જજ નહીં કરતું અને જેવી રીતે કવિતા બેમે કોરોનામાં હોળીનું વર્ણન કર્યું એ ખૂબ જ સરસ હતું અને કૌશલ સરે જેવી રીતે પણ આવશે એ કવિતા આજે જો હું ના જોડાઈ હોત તો રિયલમાં મિસ કરી દત ખૂબ જ સરસ આપણે ડોલીજીનું પણ રિવ્યુ લીધું કે જે પણ કવિતા હતી જો કે ગઝલ હતી કે જેના શેરો તો હું કહું ને તો હૃદયમાં વસી ગયા નિશબ્દજી એટલું જ હું કહેવા માંગીશ તો હવે આ ઓપન માઇકને આપણે આગળ વધારતા હું ડોલી વાઢવાનીજીને આમંત્રિત કરીશ તેઓનો હું ટૂંકમાં પરિચય આપું તો મૂળ તો આનંદના છે પણ હંમેશા આનંદમાં રહે છે ક્યારેય પણ તેઓને
કોઈ દિવસ નર્વસ જોયા નથી, ખૂબ જ આનંદમાં જ હોય છે. અને તેમની કવિતાઓની સ્ટાઇલ કંઈક આવી છે, કારણ કે મેં ઘણી વાંચેલી છે, કે તેમની કવિતા તમને વાંચો તો તમને એવું લાગે કે ખરેખર આ વ્યક્તિ સાથે આવું બનેલું હશે. પણ જ્યારે અંદરથી વાત ખબર પડે ત્યારે ખબર પડે કે તેઓની કલ્પના હતી. તો જેઓની કલ્પના આપણને રિયાલિસ્ટિક લાગે, જેઓની કવિતા આપણને એવું લાગે કે ના, લેખક સાથે એવું ખરેખર બનેલું હશે, એવા લેખક આપણી સાથે અત્યારે છે, એવા કવિત્રી હું કહી શકું ડોલી વાઢવાની આપણી સાથે છે, જોડાયેલા છે. તો ડોલીજી, આપ પોતાની અમને રચના સંભળાવો અને આ પ્રતિભા મંચ છે તેને શોભાવો. ડોલીજી ધન્યવાદ. પહેલા તો કલ્પના તો કલ્પના ઈ સહી, પણ તું છે ને મારી સાથે. હા, મારી જોડે આ પરિશ્રમ ભરેલા રસ્તાઓ પર ચાલવા માટે તું છે ને મારી સાથે. હું ક્યાંક અટવાઈ ના જઉં, હું ક્યાંક અટવાઈ ના જઉં ત્યાં અટકાવવા માટે તું છે ને મારી સાથે. આ ગૂંચવણ ભરેલી દુનિયામાં, આ ગૂંચવણ ભરેલી દુનિયામાં એક વિસામા માટે તું છે ને મારી સાથે. મારા શ્રૃંગાર પછી, મારા શ્રૃંગાર પછી મારો અરીસો બનવા માટે તું છે ને મારી સાથે. મારી પાગલતા ભરેલી વાતો સાંભળી, મારી પાગલતા ભરેલી વાતો સાંભળી હસવા માટે તું છે ને મારી સાથે. બસ મને નાનકડા મારા જીવનમાં, મને નાનકડા મારા જીવનમાં હાથોમાં હાથ પકડી કલાકો સુધી જોવા માટે તું છે ને મારી સાથે. ઝઘડીશું આપણે, રોજ ઝઘડીશું, પણ મને મનાવવા માટે નહીં, તને મનાવવા માટે હું છું ને તારી સાથે. તને મળ્યા પહેલા ક્યાં ખબર હતી, તને મળ્યા પહેલા ક્યાં ખબર હતી કે પ્રેમ શું હોય છે. એકલતામાં પાગલની જેમ હસું છું, તારા મળ્યા પછી લાગે છે ગુલાબ કરતા પણ વધુ કોઈ ખીલી શકે છે. બસ તું મારી જોડે રહે, તને ખીલવવા માટે હું છું ને તારી સાથે. જન્મો જન્મના સાથની તો મને ખબર નથી, જન્મો જન્મના સાથની તો મને ખબર નથી, પણ જ્યારે પણ જન્મ મળે ત્યારે મારી જોડે દિલથી બાંધેલા વચનોમાં તું છે ને મારી સાથે. આનાથી વધુ વિશેષ હું શું કહું, આનાથી વધુ વિશેષ હું શું કહું, તું છે ને મારી સાથે, બસ એ જ વિશેષ છે. કવિતા મેડમ શું કહેવા માંગો છો? આપનું માઇક ઓન કરો. ખૂબ જ સરસ આપણને કવિતા મેડમ પાસેથી પણ રિવ્યુ મળી ચૂક્યો કે તું છે ને મારી સાથે. જીવન જીવી શકે કે ભગવાન તું મારી સાથે છે, એટલે મને હવે કોઈ જ વાંધો નથી, હું મારે સુખેથી મારું જીવન પસાર કરી શકીશ. ખુબ સરસ ડોલી, તારે છે ને ઓપન મિક નામથી બીવાન નહીં, આપણે જે બધું એક ફેમિલી જ છે, જેને જે રજૂ કરવું હોય પોતાના દિલના ભાવ, આપણે સામે બેઠા છીએ, એક પરિવાર છે, ફેમિલી મેમ્બર છે, જેને જે પોતાના હૃદયના ભાવ રજૂ કરવા હોય એ રજૂ કરી શકે, એટલે કોઈ આમાં ગભરાવાનું નથી. આજે આપણે આ જે કરે છે દર્શનભાઈએ, એક સમજો કે રિહર્સલ છે, અને નેક્સ્ટ ઓપન મિકમાં આનાથી વધારે લોકો જોડાય એ માટે હું આ બોલું છું કે કોઈએ કાંઈ ગભરાવું નહીં, બધાએ આપણા પોતે પરિવારના મિત્રો છે અને દરેકને જે મનમાં આવે ને તે બોલી શકે, એ એટલે આપણા પોતાના પ્રતિભાવો રજૂ કરી શકે, એ માટે જ આ દર્શનભાઈએ પહેલ કરી છે, એટલે આપણે બધા એમને સાથ આપીએ અને જોડાઈએ. હવે દર્શનભાઈ, બીજા પાર્ટિસિપન્ટને તમે જે બોલાવ્યા હોય એને આમંત્રણ આપો. જરૂર જરૂર, એમને આમંત્રણ આપતા પહેલા ડોલીજીની રચનાને સપોર્ટ કરતા હું કહીશ કે મનમાં વસેલું કહી દો તમે, કે મનમાં વસેલું કહી દો તમે, ઝાઝું નહીં તો થોડું બોલી દો તમે, તમને સાંભળશું અમે હૃદયથી, તમે સાંભળશું હૃદયથી આ પ્રતિભા મંચ છે ને તમારી સાથે. પ્રતિભા તો હંમેશાથી જોડે જ છે.
જરૂર જરૂર. આપ કવિતા મેડમ અને ડોલી, તમે તો પહેલેથી અમારી જોડે એટલા સંકળાયેલા છો, પણ જે ગુજરાતના આપણા નવોદિત લેખકો છે વધુ ને વધુ જોડાય, જેમ કે આપણી સાથે કૌશલભાઈ જોડાયા છે, રુદ્રભાઈ જોડાયા છે, તો રુદ્રભાઈ આપને ડોલીજીની કવિતા કેવી લાગી? તું છે ને મારી સાથે વાળી, તમે બે શબ્દ કહો. આમ તો આ વાત એકદમ સાચી છે, અને ડોલી મેડમ મારાથી મોટા છે તો હું શું કહું, પણ આ શબ્દો અને જે કવિતા છે તે 100એ 100% સાચી છે. કારણ કે વ્યક્તિને જીવનમાં સાથની જ જરૂર હોય છે, બાકી તો બધા હોય જ છે. ખૂબ જ સુંદર. અને નિશબ્દજી, તમને પૂછવા માંગીશ કે તમને કેવી લાગી? ખરેખર ખૂબ જ સુંદર કવિતા છે, અને તમે જે રીતે એમનો પરિચય આપ્યો તો એ રીતે તમને લાગે કે એમની સાથે જ વીતેલું છે અને એમના માટે જ એમણે લખી હોય એ રીતની કવિતા છે. પણ ખૂબ જ સુંદર, અને એના પરથી બે પંક્તિઓ મને યાદ આવે છે. હું તારો નાનો બાળ છું હે ભગવાન, હું તારો નાનો બાળ છું હે ભગવાન, મારી દરેક ભૂલને માફ કરવા તું છે ને મારી સાથે. ખૂબ જ સુંદર લાગી, બધાના હૃદયમાં વસી ગઈ એવી આ કવિતા તેઓએ રજૂ કરી. તો હવે આ ઓપન માઇક ના કહેવાય તો ઉંમરમાં છે નાના, પણ જેઓ લેખક છે, લેખનમાં રુચિ ધરાવે છે, જેમનું નામ છે રુદ્ર, અને તેઓ પણ આપણી સાથે પોતાના મનની વાત, પોતાની રચના, પોતાની લેખન કળા રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે આપ સર્વે, મારા સહિત હું કહું કે આપણે સૌ તેમના સિનિયર છીએ, તો ખૂબ જ સુંદરતાથી તેમને સાંભળીશું અને તેમને અંતરથી કવિતા મેમ આપ આશીર્વાદ આપજો કે તેઓ આટલી નાની ઉંમરથી લખવાનું શરૂ કરી રહ્યા છે તો ખૂબ જ આગળ વધે. રુદ્ર, આપ આપની રચના અમારી સાથે શેર કરો, અને સૌથી પહેલા તમારું થોડુંક નાનું એવું અમને પરિચય પણ આપજો. રુદ્ર, જેમ મેં તમને જણાવ્યું, નમસ્કાર. પહેલા તો મારું નામ ઉપાધ્યાય રુદ્ર, હું હાલ 10મામાં છું, ને સરે કહ્યું તેમ ઉંમર અત્યારે કાંઈ લાગુ નથી પડતી. આમ તો મને લખવાનો શોખ નાનપણથી હતો, પણ મારી પહેલી કવિતા હતી ધોરણ 5ની, જે અત્યારે યાદ તો નથી પણ સંભળાવીશ બીજા માઇકની અંદર. આજનો મારો વિષય છે પપ્પા તમે જ છો તે. મારા પિતા વિશે થોડુંક લખ્યું છે. પિતા એટલે બાળકને વડલા સમાન, જે પોતાના સંતાનને છાયાની નીચે રાખે અને તેનું ઘડતર કરે. કહેવાય છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. તો રજૂ કરીશ મારી કૃતિ. જેને હું ઈચ્છું છું, ખુદથી પણ વધારે ચાહું છું, પપ્પા તમે જ છો તે. મારી જિંદગી મારી જીદને સાંભળનાર, મને હંમેશ ખુશ રાખનાર, પપ્પા તમે જ છો તે. મારી જીદોને પૂરી કરનાર, સાયકલ પાછળ હાથ રાખી મને સંભાળનાર, પપ્પા તમે જ છો તે. ઘોડો બન્યા છો મારી માટે, હીરો રહ્યા છો મારી માટે, પપ્પા તમે જ છો તે. માંદગીમાં હતા તો પણ ધ્યાન રાખતા, માથે હાથ ફેરવી મને સુડાવતા, પપ્પા તમે જ છો તે. નિશાળેથી આવી પલાખા પૂછનાર, જિંદગીના દરેક પાઠ શીખવનાર, પપ્પા ત્યાં ગયો તમારો હાથ, ચોકી ગયો છું હું, મૃતદેહ પીયો છે મારી સામે, શું કરું હવે હું. કહી નથી શક્યો તમને, પણ મારા માટે તમે આઇડલ છો, પપ્પા તમે જ છો તે. મારી લાઈફમાં જનક હતા, સ્વભાવે થોડા કડક હતા, મારા માટે તો હીરો હતા, પપ્પા તમે જ છો તે. તમારો મૃતદેહ જોઈ સરી પડ્યો છું, મનમાં ને મનમાં રડી રહ્યો છું, આજ સુધી આ દુનિયા સામે ઝઝૂમી રહ્યો છું, હાર ન માનતા જીવી રહ્યો છું. આઈ લવ યુ. ખૂબ જ હૃદયને સ્પર્શે એવી કવિતા આપની સાથે રુદ્રભાઈએ શેર કરી. અમે તમારું બેકગ્રાઉન્ડ તો નથી જાણતા, પણ આ મંચ સાથે તમે જોડાયા છો, લેખક છો, તમે એક સારી પ્રતિભા છો,
જીવનમાં તમે ખૂબ જ સારું આગળ વધશો. આપણે કહીએ છીએ ને કે સૂકો રોટલો પોતે ખાય અને મને ઘી વાળો કરી એ રોટલો ખવડાવનાર મારી માં હતી, પણ એ રોટલી કમાઈને લાવનાર મારા પપ્પા હતા. જે માતા પિતાનો જે આપણી સાથેનો જે લગાવ છે આપણે કહીએ ને, તો આપણા જીવનની અંદર સૌથી વધુ મહત્વ ધરાવનાર સંબંધોમાં સૌથી પહેલા નામ આવે છે માતા પિતાનું. અને માતા પિતા જેઓની સાથે છે, જેઓના આશીર્વાદ માતા પિતા જેઓને આશીર્વાદ આપે છે, અને જે કંઈ પણ છીએ આપણે આજે, એ આપણે આપણા મમ્મી પપ્પાના સંસ્કાર, આપણા ઘરના સંસ્કાર. આજે રુદ્રભાઈ તમે જે લખી રહ્યા છો એ હકીકતે તમને જે આ પ્રેરણા મળી છે લખવાની એ ખૂબ જ સારી છે. આ પ્રેરણાને ખૂબ જ જાળવી રાખજો, આ પ્રેરણાને કોઈ દિવસ ઓછી ના થવા દેતા. આપણી સાથે જોડાયેલા કૌશલભાઈ પુરાણી નિશબ્દ, તમે શું કહેવા માંગશો તમારા બે શબ્દો કૌશલભાઈ રુદ્રભાઈ માટે? અત્યારે તો ખરેખર હું પણ નિશબ્દ છું, કારણ કે જે પરિસ્થિતિમાં એણે આટલી સરસ કવિતા લખી છે એના માટે ખરેખર એના પિતાના સંસ્કારો જ એના માટે એની પાછળ હશે એવું લાગી રહ્યું છે. અને ખૂબ જ સરસ રીતે એણે એને પોતાની પિતા પ્રત્યેની લાગણીને જે વર્ણવી છે, ખરેખર એના માટે જે હિંમત જોઈએ એ પણ એના માટે ગણી છે, અને એ પણ એને એના પિતા તરફથી મળી હશે એવું હું સમજી રહ્યો છું. અને ભલે પિતા હોય કે ના હોય, પણ પિતા અત્યારે બી એની સાથે છે જ, એ એની કવિતા પરથી લાગી રહ્યું છે. આપણી સાથે કવિતા મેમ પણ જોડાયેલા છે. કવિતા મેમ આપને? હા, ના બહુ સરસ, 10મા ધોરણથી જે આટલું સરસ લખી શકે એટલે મને તો એવું લાગે છે કે એનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. આપણે બધાએ એને ખાલી સપોર્ટ મોટિવેટ કરવાનો છે કે ભાઈ તું ગમે સર જ્યારે બી સમય મળે તેને લખતા રહો અને તમારી કલમને તરાસતા રહેવાની. રુદ્રાએ જેવી રીતે કીધું પપ્પા તમે જ છો, એનાથી પપ્પા છે કે નહીં એ તો બધા માટે મેટર કરે છે, પણ પપ્પા બધે જ છે હંમેશા માટે અને બધાની જોડે હોય છે. એણે જે કવિતા પ્રસ્તુત કરી છે એના શબ્દોમાં એ ખૂબ જ સરસ રીતે એણે વર્ણન કર્યું એનું, અને એની સ્પીચ બી બહુ જ મસ્ત છે. રુદ્ર બહુ જ નાની એજથી લખવાનું ચાલુ કર્યું છે, જે અમને નહોતું મળ્યું એ પ્લેટફોર્મ એને મળી ગયું છે. તો કીપ ઇટ અપ રુદ્ર એન્ડ કન્ટિન્યુ. બરાબર છે, અત્યારની જનરેશનને ફ્રોમ બિગિનિંગ પ્લેટફોર્મ મળે છે. અમે લોકોને તો અત્યારે જલસ થાય કે અમારા સમયમાં આ બધું નહીં હતું, એટલે તમે લોકો કચકચાવીને આ બધા પ્લેટફોર્મનો લાભ લો. જરૂર જરૂર તમને લાભ મળશે. આપણે જોવા જઈએ ને કે પ્રતિભા મંચ છે એમનો હું તમને આજે આજના દિવસે હું થોડોક ટૂંકો પરિચય પણ આપવા માંગતો હતો કે પ્રતિભા રાઇટર કોમ્યુનિટી જે આપણે જેની સાથે જોડાયેલા છીએ, પોડકાસ્ટિંગ સિઝન પણ ચાલે છે. અને આપને જાણીને ખૂબ જ સારું લાગશે કે જે આપણું આ પ્રતિભા પોડકાસ્ટિંગ, જેને પ્રતિભા રિધમના નામેથી ઓળખવામાં આવે છે, તેમણે હાલમાં 4000 પ્લેઝ કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને 35થી વધુ પ્લેટફોર્મની અંદર અત્યારે છે એ પોતાનું પરફોર્મન્સ દઈ રહ્યું છે, નવોદિત કલાકારોને સ્થાન આપી રહ્યું છે અને આપ બધાના સહકારથી ખૂબ આગળ વધી રહ્યું છે. સાથે આપણે જુલાઈ મહિનાથી શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રતિભા ઈ મેગેઝિન, જે પ્રતિભાનો પહેલો પડાવ હતો. અને વચ્ચે આપણે એક કોમ્પિટિશન કરાવતા હતા, તે કોમ્પિટિશનને ચાલતા આપણે મેગેઝિનને થોડા સમય સુધી હોલ્ડ પર રાખેલી, તો આપણે એ મેગેઝિનને ફરીથી આપણે જીવંત કરવા જઈ રહ્યા છીએ. આશા રાખું છું કે આપણે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણે ત્રણ ભાષાની અંદર આપણે તેને રાખી શકીએ. ત્રણે ત્રણ ભાષાના જે લેખકો છે તે આપણી સાથે જોડાશે અને આપણે આગળ વધીશું. સાથે એક આપણે પહેલ કરવા જઈ રહ્યા છીએ કે ક્ષેત્રીય ભાષાની અંદર જે લેખકો છે, જેમ આપણે ગુજરાતી છે, એવી રીતના ભારતની દરેક ભાષા છે, મરાઠી છે, રાજસ્થાની છે, હરિયાણવી છે,
આપણે વાત કરીએ તો બંગાળી છે, તમિલ છે, તેલુગુ છે, તો દરેક પ્રાદેશિક ભાષાની અંદર આપણે લેખકોને એકત્રિત કરી શકીએ અને તે લેખકો પોતાની પ્રતિભા આપણી સાથે શેર કરે અને લોકો સુધી તેમની આ પ્રતિભા છે તે પહોંચે તેવો આપણે પ્રતિભા રાઇટર કોમ્યુનિટી એક પ્રયાસ કરી રહ્યા છીએ. સાથે આપણે વાત કરીએ તો પ્રતિભાના બે ડેઇલી હાલ આપણે જોઈએ તો રાઇટિંગ કોમ્પિટિશન ચાલી રહ્યા છે, જે વોટ્સઅપ ઉપર છે અને તે હિન્દીમાં છે અત્યારે, કારણ કે આપણે ગુજરાતીની અંદર હજી સુધી એટલા વ્યક્તિઓ થયા નથી કે આપણે ડેઇલી કોમ્પિટિશન આપણે ચાલુ કરાવીએ. તો જેવી જેવી રીતના આપણી સાથે લેખકો જોડાતા જશે તો આપણે તે પણ ચાલુ કરશું. તો આપણે હિન્દીની વાત કરીએ તો પ્રતિભા રાઇટર કોમ્યુનિટી હાલ અત્યારે ક્વોટેશન ચેમ્પિયનશિપ ચલાવી રહી છે, જે વીકલી રાઇટિંગ કોમ્પિટિશન છે. સાથે સાથે પ્રતિભા કા બિગ બોસ તે પણ ચાલી રહ્યું છે, તે પણ રાઇટિંગ કોમ્પિટિશન છે, તે પણ વીકલી છે, ઓલી મોટિવેશન માટે છે ક્વોટેશન. અને જે પ્રતિભા કા બિગ બોસ છે તેમાં તમે સ્વતઃ જે કંઈ પણ જે તમને દરરોજનો ટોપિક આપવામાં આવે તેની ઉપર તમે લખો અને તેમાં પછી તમને આગળ જે જજમેન્ટ છે તે પણ આપવામાં આવે છે. તો પ્રતિભા રાઇટર કોમ્યુનિટી ધીરે ધીરે આગળ વધી રહી છે. રજિસ્ટર્ડ લેખકોની વાત કરીએ તો અત્યાર સુધી આપણી પાસે 150 થી વધુ લેખકો રજિસ્ટર તરીકે આપણી સાથે જોડાઈ ગયા છે. જે પ્રતિભા ટ્રાઇબ ડોટ એસઓ જે આપણું કોમ્યુનિટી પેજ છે તેમાં તેઓએ લોગિન કરેલું છે અને તેઓ 150 થી વધુ છે. અને આમ આપણે વાત કરીએ કે વોટ્સઅપની અંદર તો વિભા અને હાલ સુધી આપણે 1,500 કહેતા કે 1,500થી વધુ લેખકોને આપણી સાથે જોડી ચૂક્યા છીએ. અને તે લેખકો આવી રીતના પ્રતિભા રિધમ છે, પ્રતિભા ક્વોટેશન ચેમ્પિયનશિપ છે, પછી પ્રતિભા કા બિગ બોસ છે, પ્રતિભા રિધમ છે, પ્રતિભા ઓપન માઇક છે, આવી અલગ અલગ બ્રાન્ચીસની અંદર આપણી સાથે જોડાયેલા છે અને દરેકને આપણે એક સારું એવું મંચ આપી શકીએ તેવો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આજ સાથે આજનો આપણો ઓપન માઇક હતો. તો આ ઓપન માઇકને આપણે પૂર્ણ કરીએ તે પહેલાં આપણે આજની આપણા આ ઓપન માઇકની અંદર આવેલા કવિતા મેમને આપણે કહીશું કે તે આ ઓપન માઇક આજનો જે આપણો થયો નાનો હતો પણ ખૂબ જ સુંદર થયો. તો આજના ઓપન માઇક વિશે કવિતા મેમ આપ શું કહો છો? આજનો ઓપન માઇક આપને કેવો લાગ્યો? મને ખૂબ આનંદ થાય છે દર્શનભાઈ, તમને ફરી ખૂબ ખૂબ અભિનંદન. તમે પ્રતિભાના નામ પર ઘણું બધું કીધું કે પ્રતિભા રીમ ને પછી આટલા બધા રાઇટર જોડાયા છે, તમે ઘણા બધા કોમ્યુનિટીને એસ્ટેબ્લિશ કરી છે, એટલે એ મારી જાણમાં નહીં હતું. પણ હું જો કે હિન્દીમાં તો તમારી સાથે છું જ, પણ આજે જેટલા પણ જોડાયા છે, ડોલી, રુદ્ર, પછી પેલા આપણા કૌશલભાઈ, એ બધાને કહીશ કે તમે આ દર્શનભાઈ જે શરૂ કર્યું છે એમાં બધાને જાણ કરો અને મને વધુમાં વધુ આમાં બધા લોકો જોડાય. અને પ્રતિભા નામ એમણે દર્શનભાઈ તમે જે રાખ્યું છે ને, દેટ ઇઝ વન્ડરફુલ. કારણ કે આમાં પ્રતિભા જ આપણે પોતાની નિખારવાની છે. અને હું હંમેશા કોઈનું પણ નામ હોય ને તેનું વિશ્લેષણ કરીને જ એને આવકારતી હોય કે અભિનંદન કરતી હોય, એટલે તમારું પ્રતિભા નામ મને ખૂબ ગમ્યું છે. એના માટે પણ તમને ખૂબ ખૂબ અભિનંદન કે આમાં દરેકે પોતાની પ્રતિભા બતાવવાની હોય છે, પ્રતિભાને ઉજાગર કરવાની છે અને પોતાની પ્રતિભાને વિકસાવવાનું આ એક બહુ સારામાં સારું માધ્યમ છે, બહુ સારામાં સારું પ્લેટફોર્મ છે. એટલે દરેક જણ પ્રતિભામાં જોડાય અને પોતાની પ્રતિભાનો નિખાર લાવે. અને જતા જતા દર્શનભાઈ હું એક શેર કહીશ. બધાએ આશા રાખવાની છે, એટલે આશા માટે કે વિઘ્નો તો આવે. દરેક નામાં એમ થતું હતું કે ઓપન મિક શું હોય, આપણાથી બોલાય કે ના બોલાય. અરે તમને બોલતા આવડે ને, આપણે ઘરમાં મેમ્બર સાથે કેવા વાત કરીએ, એવી રીતે જ વાત કરવાની. આવી રીતે આપણે બધાને મોટિવેટ કરવા પડશે કે કશી ગભરાવાની વાત નથી, આમાં આપણે જે સહજતાથી ગુજરાતી ભાષા બોલીએ એ રીતે જ બોલવાનું છે. એવું નથી કે તમારે ગુજરાતી જ લખવું,
કોઈ પોતાનો સુંદર અનુભવ પણ પોતે શેર કરી શકે, પોતાના ઘરનો સત્ય ઘટના પણ શેર કરી શકે. ઓપનલી, એટલે ઓપનલી તમને જે તમારા દિલમાં લાગતું હોય તે તમે બધું જ રજૂ કરી શકો. એટલે જતાં જતાં સિતારો કો આંખો મેં મહેફૂઝ રખના, સિતારો કો આંખો મેં મહેફૂઝ રખના, ક્યોંકિ બહુત દેર રાત કો અંધેરા હી હોગા, ક્યોંકિ બહુત દેર રાત કો અંધેરા હી હોગા. મુસાફિર હું મેં ભી, મુસાફિર આપ સબ ભી, અભી અગલે ઓપન મિક મેં મુલાકાત હોગી. હજી આપણો ઓપન માઇક છે એ પૂર્ણ નથી થઈ રહ્યું, કારણ કે આપણે જે આપણા સાથે જોડાયેલા લેખકો છે તેમનું પણ આપણે રિવ્યૂ લેવાનું છે. અને દર્શક મિત્રો, તમે પણ આ ઓપન માઇક યુટ્યુબમાં નિહાળી રહ્યા છો, તો તમે પણ પોતાની કમેન્ટ્સ છે, તમે પણ તમારો પ્રેમ છે પ્રતિભા પ્રત્યેનો, પ્રતિભા મંચ પ્રત્યેનો, અને જે કોઈ પણ આ આપણી સાથે જોડાયેલ લેખકો છે તેમની કોઈ પણ કૃતિ આપને ગમી હોય, હૃદયને સ્પર્શી હોય, તો જરૂરથી તમે કમેન્ટ કરી શકો. હું એમ નહીં કહું કે તમે સબસ્ક્રાઇબ કરો, હું એમ નહીં કહું કે તમે લાઈક કરો, પણ તમને જો અમારા આ જે લેખકો છે તેમની કૃતિ હૃદયની સ્પર્શી હોય તો તેમના માટે, તેમના મોટિવેશન માટે એક વખત તમે જરૂરથી એક કોમેન્ટ આપજો, અને એનાથી વધુ ગમી હોય તો લાઈક કરજો, અને તમે વારંવાર સાંભળવા માંગતા હોય તો જ સબસ્ક્રાઇબ કરજો. બાકી આપણે જે આ પ્રતિભા લેખન કોમ્યુનિટી છે, પ્રતિભા રાઇટર કોમ્યુનિટી છે, તે કોમ્યુનિટી લેખકોના સંવર્ધન માટે હંમેશાને માટે ખુલ્લી છે. તો તમારો આ પ્રેમ અમને મળતો રહે. દર્શકો, સાથે આપણે આગળ વધીએ તો આપણી સાથે કૌશલભાઈ પુરાણી, તમે આ ઓપન માઇકની અંદર પહેલી વખત આવેલા છો, ગુજરાતી પ્રતિભા સાથે જોડાયેલા છો, તો આપને આજે આ મંચ છે એ કેવો લાગી રહ્યો છે, આપની હૃદયની ભાવના શું કહી રહી છે, તો આપ થોડી આપની હૃદયની લાગણી અમારા દર્શકો વચ્ચે અને આ ઓપન માઇકમાં શેર કરો. ખરેખર ખૂબ સુંદર, એક તો આયોજન ખૂબ સુંદર છે, વળી વરિષ્ઠ કવિયત્રીને સાંભળવાનો, એમની જોડેથી શીખવાનો, જાણવાનો ઘણો મોકો મળ્યો. અને એક જે કહેવાય છે ને કે એક ડર હોય છે ઓપન માઇકમાં, એ ઓપન માઇકમાં તમે તમારી અંદરની લાગણીઓ વ્યક્ત કરી શકો છો એ જાણવાનો બી મોકો મળ્યો. ખૂબ જ સુંદર આયોજન. બસ છેલ્લે એટલું કહીશ એક શેર સાથે કે તમને મળ્યો ને વાત એમ બદલાઈ ગઈ, તમને મળ્યો ને વાત એમ બદલાઈ ગઈ, ચારો તરફ પ્રતિભા છવાઈ ગઈ, સાહેબ તમે પ્રતિભા નામ કેમ રાખ્યું? તો પહેલી વાત તો એ કે આ મંચ છે એ લેખકો, નવોદિત સાહિત્યકાર, નવોદિત લેખક મિત્ર છે, તેઓને પોતાની અંદરની પ્રતિભા કહેતા કે ટેલેન્ટ હે ને, પ્રતિભાનું ઇંગ્લિશ આપણે જોવા જઈએ તો ટેલેન્ટ, તો પોતાની પ્રતિભા લોકો સાથે શેર કરી શકે, લોકોની સમક્ષ લાવી શકે તે માટે મંચનું નામ આપણે પ્રતિભા રાખ્યું છે. દર્શક મિત્રોને હું જણાવીશ કે પ્રતિભા રાઇટર કોમ્યુનિટી એક સેવાકીય સંસ્થા છે. જોવા જઈએ તો લેખકોની, નવોદિત સાહિત્યકારોની સેવા માટે, તેમનું ઉત્કર્ષ થાય તે માટે આ પ્રતિભા રાઇટર કોમ્યુનિટી બનેલી છે. તો હું આમંત્રિત કરીશ ગુજરાતના દરેક નવોદિત લેખકોને, સાહિત્યકારોને, કે તમે જોડાઓ અમારી જોડે, અને જે તમે સિનિયર રાઇટર છો કવિતા મેડમની જેમ, તો અમને પ્રેરણા આપો, અમને શીખવાડો, અમે તમારી પાસેથી શીખીશું, નવોદિત લેખકો તમારી પાસેથી શીખશે, પોતાની પ્રતિભાને ખૂબ જ આગળ વધારશે, અને જો આપ નવોદિત હોય તો અમારી જોડે તમે શીખવા આવો. તો આ એક ઓપન માઇકથી હું આપ સૌને આમંત્રિત કરી રહ્યો છું. અને આજ સાથે પ્રતિભા ગુજરાતીની જે વોટ્સઅપની લિંક છે, વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર રાખી દઈશ, તો જરૂરથી જોડાજો. તો આપણી સાથે ડોલી વાઢવાનીજી પણ જોડાયેલા છે, અને તેઓને આજે, તેઓનો પણ પહેલો ઓપન માઇક હતો. તો ડોલીજી, આપને આ ઓપન માઇક કેવો લાગ્યો, અને આ પ્રતિભાની આ જે પહેલ છે એ આપને કેવી લાગી, આ મંચ કેવું લાગ્યું, તમારા હૃદયની લાગણી વ્યક્ત કરો.
અમારી જોડે. સૌથી પહેલા તો ખૂબ જ સરસ, કારણ કે કવિતા મેમ જેવા સિનિયર જોડે મળવાનો મોકો મળ્યો, કે એ અત્યારે આ એજમાં બી આટલું સરસ લખે છે અને અમને પ્રોત્સાહિત કરવા માટે આગળ આવે છે, તો ધન્યવાદ મેમ. પછી કૌશલ સર, એમની રચના તો ખૂબ જ સરસ હતી, મને બહુ જ હાર્ટલી બહુ જ ગમી છે એમની રચના. અને રુદ્ર બી નાની એજમાં આટલું સરસ લખી રહ્યો છે. બધા અલગ અલગ એજ થી આવેલા છે, બધાની એજ અલગ અલગ છે, મને એકદમ બહુ જ દિલ ખુશ થઈ ગયું. હવે જેણે આપણી માટે આ ઓપન માઇક રાખ્યું છે, હું એમને એક રિક્વેસ્ટ કરું છું કે એ થોડી રચના અમને એમની સંભળાવે. ઓપન માઇક ચાલતો હતો ત્યારે જ્યારે કવિતા મેડમની જે રચના આવતી હતી, કે જે આપણું હોળીમાંના ઉડેરે ગુલાલ, ને ત્યારબાદ જે નિશબ્દજી કૌશલભાઈ પુરાણીએ જે પોતાની રચના આપણી સાથે શેર કરી, તો તેમાંથી થોડુંક પ્રેરિત થઈને હાલ જોવા જઈએ ને તો આપણે લેખકો બધા છીએ એ એકબીજાથી પ્રેરિત થઈને જ બનેલા છીએ. નાના મોટા લેખકોમાંથી આપણને પ્રેરણા મળતી રહે છે અને આપણે આગળ વધતા રહીએ છીએ. તો આ જ બાબતે પ્રેરિત થઈને મેં થોડા શબ્દો લખેલા છે. આશા રાખીશ કે આપ સૌના હૃદય સુધી પહોંચશે અને આપ સૌને સારા લાગશે. કે નજર આવીને ઓજલ થઈ રહ્યા છો, કે નજર આવીને ઓજલ થઈ રહ્યા છો, હે પ્રભુ તમે કેવી રમત રમી રહ્યા છો. જોઈએ ને તો આ લોકડાઉનની અંદર ક્યારેક મંદિરો ખુલ્યા, ક્યારેક તરત જ લોકડાઉન લાગી ગયું તો બંધ થઈ ગયા. એટલે હું ખુદ ખૂબ જ શ્રદ્ધાવાદી છું, ભગવાનમાં ખૂબ જ આશા રાખું છું. તો આ શબ્દ છે કે નજર આવીને ઓજલ થઈ રહ્યા છો, હે પ્રભુ તમે કેવી રમત રમી રહ્યા છો. મૂર્તિમાં શોધું કે જીવમાં શોધું, મૂર્તિમાં શોધું કે કોઈ જીવમાં શોધું, તમે તો કણે કણમાં મળી રહ્યા છો, હે પ્રભુ તમે કેવી રમત રમી રહ્યા છો. જાણું છું કે હૃદયમાં વસેલા છો, હું જાણું છું કે મારા આ હૃદયમાં વસેલા છો, છતાં પણ દૂર હોય એવું લગાડી રહ્યા છો, હે પ્રભુ તમે કેવી રમત રમી રહ્યા છો. નજર આવીને ઓજલ થઈ રહ્યા છો, હે પ્રભુ તમે કેવી રમત રમી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. મારા બે શબ્દો હતા. આશા રાખું છું કે આપને ખૂબ જ ગમ્યા હશે. સરસ સરસ સરસ, ખૂબ સરસ ખૂબ સરસ. દર્શનભાઈ, આજનું આપનું પ્રથમ ઓપન મિક ખૂબ સરસ રહ્યું. જી, તમને કેવું લાગ્યું? તમે જે ઈશ્વર પર લખી અને કીધું કે હું આશાવાદી છું, ભગવાનમાં બહુ વિશ્વાસ રાખું છું, તો હું પણ તમારી જેમ ભગવાનમાં બહુ જ વિશ્વાસ રાખું છું, એકદમ દ્રઢ. અને એમના પર તમે જે લખ્યું છે, અને એ બી આ ઓપન માઇક ચાલુ હતું એ દરમિયાન, તો એ ખૂબ જ સરસ હતું. આવી રીતે જ આશા છે કે આગળ બી અમને આવું ઘણું બધું સાંભળવા મળે અને ઘણું બધું શીખવા મળે. જરૂર જરૂર. અને આ મંચના સૌથી પ્રતિભાશાળી વ્યક્તિ આપણા રુદ્રભાઈ, તેમની તરફથી હું મારો રિવ્યુ માંગીશ કે તમને કેવું લાગ્યું રુદ્રભાઈ? અતિ સુંદર સર, હું પણ તમારી જેમ ભગવાનમાં પૂરેપૂરો વિશ્વાસ રાખું છું. તમારી રચના તો મારાથી પણ સારી હતી, ખૂબ જ ઉત્તમ હતી. અરે બસ, આપનો પ્રેમ મળી રહ્યો છે. પ્રતિભા મંચ છે, પ્રતિભા લેખન કોમ્યુનિટી છે, બેટર કોમ્યુનિટી છે, ધીરે ધીરે આગળ વધી રહી છે અને બસ આવી જ રીતના ભવિષ્યમાં આગળ વધતી રહેશે અને નવા નવા લેખકો સાથે દર્શક મિત્રોને પરિચય કરાવતી રહેશે. નવા નવા જે આપણી સાથે લેખકો છે, નવોદિત સાહિત્યકારો છે, તેમનું આપણને ખૂબ જ સુંદર રચનાઓ આપણને સાંભળવા મળશે, તેમની સાથે આગળ વધવાનો મોકો મળશે. અને દર્શક મિત્રો, આપને ખૂબ જ સારું એવું મનોરંજન સાહિત્ય ક્ષેત્રે મળી રહેશે. તો આ જ અપેક્ષા સાથે આજનો જે આપણો આ પ્રતિભા ઓપન માઇક જે મંચ છે, જે કાવ્ય પઠન હતું, એ પૂર્ણ થાય છે અને આપ સૌને ફરી પાછા મળીશું, ફરી પાછી નવી કવિતાઓ સાથે, ફરી પાછી નવા લેખકો સાથે, નવા નવા સાહિત્યકારો સાથે આપણે મળીશું, તેમની રચના જાણીશું અને
તેમનો આપણે આપણા પ્રત્યેનો જે વિચાર છે, તેમના વિચારો છે, લેખકના મનની વાતો છે તે આપણે સાંભળીશું. તો પ્રતિભા ગુજરાતી ઓપન માઇક લેખકોના મનની વાત પ્રતિભા ઓપન માઇકની સાથે. તો આજનો આ ઓપન માઇક અહીં જ આપણે પૂર્ણ કરીશું. આશા રાખું છું કે આપ સૌને ખૂબ જ ગમ્યું હશે. રિવ્યુ છે, આપનું જે મંતવ્ય છે એ લખી શકો છો, આપનો પ્રેમ આપ વહાવી શકો છો કોમેન્ટ બોક્સની અંદર. અને અને જો આપને અમારા જે લેખકો છે તેમની જે કવિતાઓ છે, તેમની આ પ્રતિભા છે આપના હૃદય સુધી પહોંચી હોય, તેમના જે શબ્દો છે હૃદય સુધી પહોંચ્યા હોય, તો એક લાઇક જરૂરથી કરી દેજો. આપની એક લાઇક અમારા લેખકો છે, કવિ મિત્રો છે, તેમને ખૂબ જ મોટિવેશન આપી શકે છે. તો તેમના વતી હું આપ સૌને વિનંતી કરીશ દર્શક મિત્રો કે જરૂરથી એક લાઇક અને કોમેન્ટ તો જરૂર કરજો. બાકી સબસ્ક્રાઇબમાં તો તમને જો આની નોટિફિકેશન સૌથી પહેલાં જોતી હોય તો કરજો, અને આપનો પ્રેમ સદા અમારી સાથે રાખજો. તો આજ સાથે આજનો જે આ ઓપન માઇક છે એ આપણે પૂર્ણ કરીશું, અને ફરી પાછા મળીશું. આવજો 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 આવજો.